नमस्कार विद्यार्थी मित्रों, आस्था संकुल जसदण में ऑनलाइन एजुकेशन में आप सौ विद्यार्थी मित्रों हूँ हेमराज सर आपनु हार्दिक अभिवादन करूँ छूँ। आज आपने धोरण 12 कॉमर्स एकाउंट विषय चैप्टर नंबर 4 भागीदारी पुनर्गठन एनो लेक्चर नंबर 4। तो आज आपणे भागीदारीनું पुनर्गठन एमां गत वीडियोनी अंदर लाभनું प्रमाण, त्यागनું प्रमाण, लाभना दाखला, त्यागना दाखला आ आपणे जोया हता। आ बोर्डनी परीक्षानी अंदर 3 गुणमां पूछाय छे। हवे आपणे जे दाखला करीए छीए ए नेक्स्ट चेप्टर एटले के भागीदारी नो प्रवेश 5मा चेप्टर मां तमने उपयोगी माहिती बनशे। एटला माटे आपने जे अत्यारे समझूती करीए छीए ते नेक्स्ट लेक्चर माटेनी नेक्स्ट चेप्टर माटेनी छे। तो आपने सौ प्रथम चेप्टरनी अंदर 7 अनामतो आपेली छे। ए अनामतोनी वहेंचणी क्या खातामां करी शकाय बराबर एनी समझूती करवानी छे। तो 7 अनामतो आपेली छे। तो 7 अनामतो तमने हूँ लखावु छु। सामान्य अनामत, कारीगर, वर्तर अनामत, कारीगर वर्तर अनामत एनी जग्याए कारीगर अकस्मात वर्तर भंडोळ एवुं पण लखेलुं होय। कारीगर अकस्मात वर्तर अनामत, कारीगर वर्तर अनामते होय, कारीगर वर्तर भंडोळे होय, कारीगर वर्तर अनामत भंडोळ आ 4 માંથી કોઈ પણ વાક્ય તમને કહે તો એનો અર્થ એક જ થાય। અહીંયા આપણે ફૂલી નામ લખ્યું છે કારીગર અકસ્માત વર્તર અનામત। હવે पची छे आकस्मिक अनामत, पची मूड़ी अनामत, अनामत भंडोळ, रोकाण वधघट भंडोळ अने छेली अनामत नफा नुकसान खातानी जमा बाकी एटले नफो। मित्रों अपने टोटल एकाउंट में 7 अनामतो आपेली छे जे आगळना चेप्टर में काम लागशे। पण आपणने आ चेप्टर नी अंदर भागीदारीनुं पुनर्गठन आज चेप्टर में आपने 7 अनामतोनो अभ्यास आपी दीधो छे। तो अभ्यास करवो पड़े। तो सामान्य अनामत, कारीगर अकस्मात वर्तर अनामत, आकस्मिक अनामत, मूड़ी अनामत, अनामत भंडोळ, रोकाण वधघट भंडोळ अने नफा नुकसान खातानी जमा बाकी एटले के नफो, बराबर आ 7 अनामतो छे। तो पेढीए भविष्यमां आकस्मिक कोई खर्चाओ आवता होय तो खर्चाओने पहोंची वळवा माटे પોતાના નફામાંથી આ બધી અનામતો એકત્રિત કરેલી હોય છે। આપણે ધોરણ 11 માં અનામતો અને જોગવાઈ નામનું ચેપ્ટર ભણી ગયા। તેની અંદર
અનામતો આપેલી હતી પણ એમાં અનામતો ઓછી હતી, અહીંયા વધારે છે। તો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે સામાન્ય અનામત એટલે શું, તો કે પેઢી સામાન્ય હેતુ માટે જે અનામત ઊભો કરે છે, એટલે કે સામાન્ય અનામત એટલે પેઢી સામાન્ય હેતુ માટે જે અનામત ઊભો કરે તેને સામાન્ય અનામત કહેવાય। અને સામાન્ય અનામતનો ઉપયોગ પેઢી ગમે તે જગ્યાએ કરી શકે છે। પછી આ કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો કારીગર અકસ્માત વળતર અનામત છે એ પેઢી શા માટે ઊભું કરે છે, તો કે કોઈ કારીગરને માની લ્યો કે પેઢીની અંદર કામ કરતા દરમિયાન અકસ્માત થયો છે, તો એ અકસ્માત થાય તો એને પેઢી વળતર પેટે રૂપિયા આપે છે। તો કારીગર અકસ્માત વળતર અનામત પેઢી કોઈ કારીગરને અકસ્માત થાય તો એને વળતર માટે આપે છે। અને પછી છે આકસ્મિક અનામત, તો આકસ્મિક અનામત એટલે કે પેઢીમાં કોઈ ઓચિંતાનો અચાનક આકસ્મિક કોઈ ખર્ચ આવી જાય તો એ ખર્ચને પહોંચી વળવા માટે આકસ્મિક અનામત ઊભું કરવામાં આવે છે। પછી મૂડી અનામત છે, તો મૂડી અનામત તો કે પેઢીમાં ક્યારે મૂડીની જરૂરિયાત ઊભી થાય તો મૂડી અનામત ખાતું છે એમાંથી મૂડી લેવામાં આવે છે। પછી અનામત ભંડોળ છે, અનામત ભંડોળનો પણ એવી જ રીતે ઉપયોગ કરવામાં આવે છે કે ક્યાંય અનામતો ક્યાંય અનામત આપને કરવાની હોય અને રકમ ઘટે તો અનામત ભંડોળમાંથી એ અનામત લેવામાં આવે છે। પછી રોકાણ વધઘટ ભંડોળ, તો ક્યાંય આપને રોકાણ કર્યું હોય અને એમાં ઘટાડો થાય કે વધારો થાય તો રોકાણ વધઘટ અનામતમાંથી રૂપિયા લેવામાં આવે છે। દાખલા તરીકે વાત કરીએ કે ક્યાંક જમીનની અંદર આપણે રોકાણ કર્યું છે, 50 લાખની જમીન લીધી છે અને એ જમીન આપણે વેચીએ છીએ તો 45 લાખ રૂપિયા મળે છે, તો 5 લાખ રૂપિયાની નુકસાની જાય છે। તો આ 5 લાખ રૂપિયાની નુકસાની આપણે ક્યાંથી ભરપાઈ કરશું, તો કે રોકાણ વધઘટ ભંડોળમાંથી। તો આવી રીતે અલગ અલગ અનામતો છે એ પેઢી ઊભી કરતી હોય છે, જે ભવિષ્યના આયોજન માટે પોતાની સુરક્ષા માટે પેઢી આવી અનામતો રાખે છે, જેથી પેઢીનો વિકાસ અને સમૃદ્ધિ વધી શકે છે। તો આ બધી અનામતો છે એ ક્યાંથી ઊભી થાય, તો કે ભાગીદારો પોતાના નફામાંથી પોતાના નફા નુકસાનના પ્રમાણમાં આ અનામતો ઊભી કરે છે। હવે આ અનામતો છે બરાબર, એની નોંધ ક્યાં થાય, એની એન્ટ્રી ક્યાં કરવામાં આવે છે, તો દરેક અનામતો છે એ ભાગીદારોની મૂડી છે, ભાગીદારોએ પોતાના નફામાંથી એકત્રિત કરેલી રકમ છે। તો બધી અનામતો એ ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ આની નોંધ થશે, તો તે આ બધી અનામતો ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા। કારણ કે આ બધી અનામતો છે એ ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે આ અનામતોની વહેંચણી કરવામાં આવે છે। તો આ અનામતોની વહેંચણી, આ અનામતો કોની છે, તો કે જૂના ભાગીદારોની છે, અને આ અનામતો જૂના ભાગીદારોને મળે તો આ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે એને આપી દેવામાં આવશે, એટલે કે એના મૂડી ખાતે જમા થશે। હવે મૂડી ખાતાનો પણ એક નિયમ છે કે મૂડીમાં ઘટાડો થાય તો ઉધાર અને મૂડીમાં વધારો થાય તો જમા, બરાબર। તો અહીંયા ભાગીદારોને આપણે અનામત આપશું, ભાગીદારીનું પુનર્ગઠન થાય તો આપણે ભાગીદારોને અનામતો આપશું તો ભાગીદારોની મૂડીમાં શું થાય, વધારો થાય, તો વધારો થાય તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા કરવામાં આવે છે। હવે આ બધી અનામતો તમારે વ્યવસ્થિત નોટ કરી લેવાની છે અને બધી અનામતો પાકી કરવાની છે, બરાબર। બધી અનામતો વિશે તમને માહિતી હોવી જોઈએ, બધી અનામતોના અર્થ તમને ન આવડે તો અર્થની કાંઈ જરૂર નથી, પરંતુ તમને એટલું યાદ રાખવાનું છે કે બધી અનામતો
ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે। કારણ કે ભાગીદારીની અંદર કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય તો એને આ અનામત આપવામાં આવતી નથી। આ અનામતો કોને ભેગી કરેલી છે? તો કે જૂના ભાગીદારોએ પોતાના નફામાંથી એકત્રિત કરી છે, ભેગી કરી છે। તો આ જૂના ભાગીદારોને જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાની છે। તો આ બધી અનામતો તમારે નોટ કરી લેવાની છે અને વ્યવસ્થિત પાકી કરી લેવાની છે। અને તમને ખબર હોય જોઈ કે આ અનામતો ભાગીદારોના ભાગીદારોની છે, એટલે એના મૂડી કે ચાલુ ખાતે પુનર્ગઠન સમયે જમા કરવામાં આવે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે ટોપિક છે એ તમને નેક્સ્ટ લેક્ચરની અંદર, એટલે કે લેક્ચર નંબર આ 4 છે, હવે લેક્ચર નંબર 5 ની અંદર તમને નેક્સ્ટ ટોપિકનો અભ્યાસ કરવામાં આવશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।